હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું અમુક એવા ધમાકેદાર કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીને જરૂરથી કામ આવશે. તો વિડીયો જો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો, અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ટીપ નંબર 1. તો આજની જે પહેલી ટીપ છે એ કિચન સિંક માટેની છે. કિચન સિંકની અંદર આપણે ડેલી વાસણને વોશ કરતા હોઈએ છીએ, ત્યારબાદ આપણે સિંકને ક્લીન તો કરીએ પણ અમુક ટાઈમ પછી કિચન સિંક છે એની અંદર ડાઘ લાગી જતા હોય છે, તેમજ એની જે ચમક છે એકદમ ચાલી જાય છે અને સિંક છે એકદમ જૂના જેવું થઈ જાય છે. તો આજે એને એકદમ સારી રીતના ક્લીન કરવા માટેની આપણે ટ્રીક જોઈએ. તો એના માટે મેં અહીંયા ડિસલિક્વિડ લઈ લીધું છે, તો તમે કોઈ પણ ડિસલિક્વિડનો અહીંયા ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે લઈ લઈશું કોલગેટ. તમને બધાને ખબર હશે કે કોલગેટ છે ગમે તેટલા જીદ્દી દાગ હોય તો એને ક્લીન કરવામાં મદદ તો કરે જ છે, સાથે સાથે એના ઉપર એક ચમક પણ લાવે છે. તો જો કોલગેટની મદદથી આપણે સિંકને ક્લીન કરીશું તો એના પર એકદમ શાઇન આવી જશે અને આપણી સિંક છે એકદમ નવા જેવી ચમકી જશે. તો હવે આપણે થોડું પાણી લઈ અને આ રીતના જે સ્ક્રબ આવે એની મદદથી એને ઘસી લઈશું. તો 1-2 મિનિટ જેવું આપણે એને ઘસી લેવાનું છે. દિવાળી નજીક આવી રહી છે તો બધાના ઘરમાં સાફ સફાઈની તૈયારી છે ચાલુ થઈ ગઈ હશે. તો આપણે જો આ રીતના અમુક ટિપ્સને ફોલો કરી અને ઘરની અંદર સફાઈ કરીએ તો આપણું કામ છે ઘણું આસાન થઈ જાય છે. તો અહીંયા 1-2 મિનિટ જેવું મેં એને ઘસી લીધું છે. ત્યારબાદ હવે આપણે પાણીથી એને સારી રીતના સાફ કરી લેવાનું છે. તો અહીંયા તમારે વધારે મહેનત પણ નહીં લાગે, અને ફક્ત તમે સિંક જ નહીં પરંતુ જો તમારા નળ હોય એના પર બી સાઇન ચાલી ગઈ હોય તો એના માટે પણ તમે કોલગેટનો ઉપયોગ કરી શકો છો, તેમજ જે શાવર આવે એની ક્લિનિંગ માટે પણ આપણે કોલગેટનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આ રીતના આપણે પાણીથી એને વોશ કરી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સિંક છે કેટલી એકદમ શાઇની લાગી રહી છે અને આપણી સિંક છે નવા જેવી ચમકવા પણ લાગી છે. તો તમે સિંકને ક્લીન કરવા માટે કઈ ટિપ્સ ફોલો કરો છો એ જરૂરથી જણાવજો. તો ચાલો હવે જોઈએ ટીપ નંબર 2. તો આજની જે બીજી ટીપ છે એ આ રીતના તાંબાના જે વાસણ હોય એના માટેની છે. આપણા દરેકના પૂજાઘરની અંદર આ રીતના તાંબાના વાસણ હોય છે કે જેમાં કોળિયા હોય કે પછી કોઈ પ્લેટ હોય કે પછી કળશ હોય, એના પર અમુક ટાઈમ પછી એની જે સાઇન હોય એ તો ચાલી જાય પરંતુ જે તાંબાના વાસણ હોય એના પર એકદમ કાળી પરત જામી જતી હોય છે. તો એને ક્લીન કરવા માટે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, ત્યારબાદ એની અંદર 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે એની અંદર દહીં ઉમેરવાનું છે. આ બધાને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. આને તમે પીતાંબરી પાવડરથી પણ ક્લીન કરી શકો, પણ જો તમારી પાસે પીતાંબરી પાવડર છે એ ખલાસ થઈ ગયો હોય તો આ રીતના તમે ઘરે આ લેપ બનાવી અને એનાથી તાંબાના વાસણને ચમકાવી શકો છો. તો હવે આપણે જે આ રીતના કોળિયા છે એના પર આ જે લેપ છે એને લગાવી લેવાનો છે. તો અહીંયા આપણે સારી રીતના ચારે બાજુ લેપને લગાવી લઈશું અને આને આપણે 15 મિનિટ જેવું છોડી દેવાનું છે. આ રીતના જો તમે તાંબાના વાસણ ક્લીન કરશો તો તમારે ક્લીન કરવામાં વધારે સમય પણ નહીં લાગે અને વધારે મહેનત પણ નહીં લાગે. બંને કોળિયા પર આપણે સારી રીતના જે ચણાના લોટનો લેપ છે એ લગાવી લેવાનો છે. જો અહીંયા તમારી પાસે લીંબુ હોય તો આની અંદર તમે લીંબુ પણ મિક્સ કરી શકો છો, એનાથી પણ એકદમ સારી રીતના એની ચિકાસ દૂર થઈ જાય છે. 15 મિનિટ જેવું આપણે એને મૂકી રાખીશું અને ત્યારબાદ આપણે એને હવે પાણીથી વોશ કરી લઈશું. તો 15 મિનિટ બાદ આપણે એને હાથેથી થોડું ઘસી અને ત્યારબાદ આપણે એને પાણીથી અહીંયા વોશ કરી લેવાના છે. તો અહીંયા અમે કોળિયાને સારી રીતના પાણીથી ધોઈ લીધા છે અને તમે જોઈ શકો છો કે એના પર કેટલી સરસ રીતના ચમક આવી ગઈ છે. આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણી પાસે જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે એના પર આ રીતની લીડ હોય છે, પરંતુ જ્યારે આપણે પ્લાસ્ટિકના ડબ્બા તૂટી જાય ત્યારે આ લીડ આપણા ઘરમાં એમ જ વેસ્ટ પડી હોય છે. તો આજે તમને હું આ લીડનો એક યુઝ બતાવીશ. તો અહીંયા તમે કોઈ પણ એક લીડ છે એ લઈ શકો છો. તો અત્યારે હું ટ્રાન્સપેરેન્ટ લીડ છે એનો ઉપયોગ કરી રહી છું. ત્યારબાદ આપણે એના પર દસ્તો મૂકી દઈશું જે આપણે ખાંડળી માટે યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ લીડ પર આપણે આ રીતના દસ્તાને મૂકી અને કોઈ પણ પેન અથવા તો સ્કેચ પેનની મદદથી આ રીતના રાઉન્ડ છે એને ડ્રો કરી લેવાનું છે, જેથી આપણને કટિંગ કરવામાં ઇઝી રહે. તો અહીંયા મેં એક રાઉન્ડ બનાવી લીધું છે. ત્યારબાદ આપણે ચાકુને ગરમ કરી લઈશું અને ઇઝીલી આપણે એને કટ કરી લઈશું. ચાકુ ગરમ હોવાથી બિલકુલ વગર મહેનતે આપણે એને કટ કરી શકીશું. તો આ રીતના ચાકુની મદદથી આપણે જે રાઉન્ડ છે એને કટ કરી લેવાનું છે. તો અહીંયા ફક્ત આપણે રાઉન્ડ વાળો ભાગ છે એને જ અલગ કરવાનો છે. તો આ રીતના ચાકુ આપણે ગરમ કરતા જઈશું અને આપણે આ રીતના એને કટ કરતા જઈશું.
આ વિડીયોમાંથી કોઈ પણ ટિપ્સ તમે તમારા ઘરમાં ફોલો કરતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે અહીંયા મેં રાઉન્ડ છે એને કાઢી લીધું છે અને આનો આપણે ઉપયોગ જોઈએ. તો આપણા ઘરની અંદર આપણે જ્યારે પણ ખાંડળીને દસ્તાનો ઉપયોગ કરતા હોઈએ લસણ કૂટવા માટે, ત્યારે લસણ છે આમથી તેમ ઉડી જતું હોય છે. તો એનાથી બચવા માટે તમે આ લીડનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતના જે લીડ છે એને આપણે આ રીતના દસ્તાની અંદર પહેરાવી દેવાની છે. આ રીતના કરવાથી તમે કોઈ પણ મરચા અથવા તો લસણને ખાંડશો ત્યારે લસણ કે મરચા બિલકુલ પણ બહાર નહીં ઉડે. તેમજ જો તમારે લસણને ખાંડી અને થોડી વાર માટે મૂકીને રાખવું હોય તો પણ આ લીડ છે એકદમ કવરનું કામ કરશે. તો આ ટ્રીક તમને કેવી લાગી જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા. તો આજની જે નેક્સ્ટ ટ્રીપ છે એ ચાંદલાના પેકેટ માટેની છે. આપણે દરેક લેડીઝ પાસે આ રીતના કેટલા બધા ચાંદલાના પેકેટ હોય છે, જે ખતમ થઈ જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજે હું તમને એને કરનો યુઝ બતાવીશ. તો એના માટે અહીંયા મેં ખાલી ચાંદલાનું પેકેટ લઈ લીધું છે અને ત્યારબાદ આપણે આ રીતના એક સેલોટેપ લઈ લઈશું. તો જે ટ્રાન્સપેરન્ટ સેલોટેપ આવે એનો યુઝ કરીશું જેથી એ દેખાય નહીં. ત્યારબાદ આપણે સેલોટેપની મદદથી એને કવર કરી લેવાનું છે. તો ચારે બાજુ આપણે સેલોટેપ લગાવી દઈશું. ફક્ત આપણે એક જ પાર્ટ છે એને ખુલ્લો રાખીશું. તો આ રીતના આપણે ચારે બાજુ સેલોટેપ છે એને લગાવતા જવાનું છે. તો ચાંદલાના પેકેટના તો ઘણા બધા યુઝ છે, પણ આજે હું તમને યુઝ બતાવીશ એ તમારા ઘરની અંદર તમને જરૂરથી કામ આવશે. તો અહીંયા આપણે આ રીતના સેલોટેપ લગાવી અને ત્યારબાદ જે એક્સ્ટ્રા પાર્ટ છે એને આપણે કટ કરી લેવાનો છે. તો અહીંયા મેં ચાંદલાના પેકેટ પર આ રીતના સેલોટેપ લગાવી દીધી છે અને અહીંયા મેં એક પાર્ટ છે એ આ રીતના ખુલ્લો રાખ્યો છે. હવે આનો યુઝ જોઈએ. તો આનો યુઝ તમે તમારા ઘરની અંદર તમારા જે એટીએમ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, વોટર આઈડી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય એ બધાને કવર કરીને રાખવા માટે કરી શકો છો. આનાથી તમારે ઇઝીલી તમારે કોઈ પણ વસ્તુને પ્રોટેક્ટ કરી અને તમારા ફાઇલની અંદર સિક્યોર કરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે બધા જ આપણા આંગણ અથવા ગેલેરી કે પછી બાલ્કનીની અંદરથી પાણી કાઢવા માટે આ ટાઈપના સાવેણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજની આ લાસ્ટ ટીપ છે એ આ સાવેણા માટેની છે. જ્યારે પણ આપણે માર્કેટની અંદરથી સાવેણા ખરીદીને લાવીએ ત્યારે આપણે એનો યુઝ કરીએ તો આ રીતના એની જે એક સળીઓ હોય આપણા હાથની અંદર વાગતી હોય છે અને એની સળીઓ છે ખૂબ જ ધારદાર હોય છે. અને તેમજ આ રીતના જે એની દોરી બાંધેલી હોય છે એમાંથી ઘણી વખત કેવું થાય કે એની એક એક સળીઓ છે નીકળવા લાગે છે, જેના કારણે સાવેળો પૂરો ખુલ્લો થઈ જાય છે. તો આજે એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું જેથી એની સળીઓ છે તમને બિલકુલ હાથમાં લાગશે પણ નહીં અને સાવેળો પણ લાંબા સમય સુધી સારો રહેશે. તો એના માટે તમે અહીંયા કોઈ પણ મોજાનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં એક મોજું લઈ લીધું છે કે જેનું એક પેર છે એ ખોવાઈ ગઈ હતી. તો તમારી પાસે પણ કોઈ એવું મોજું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. આ મોજું છે આપણે એને આ રીતના સાવરણાની ઉપર પહેરાવી દેવાનું છે. જો મોજું છે એનું ઇલાસ્ટિક સારું હશે તો એકદમ એ સાવરણા ઉપર ફિટ થઈ જશે, પણ આનું જે ઇલાસ્ટિક છે એ થોડું લૂઝ થઈ ગયું છે. તો એટલા માટે એને હું ટાઈટ કરવા માટે એક રબરનો ઉપયોગ કરીશ. તો જો તમારી પાસે પણ એવું મોજું હોય કે જેનું ઇલાસ્ટિક ખરાબ થઈ ગયું હોય તો તમે એના પર એક આ રીતના રબર ચડાવી શકો છો જેથી એકદમ સાવેણા ઉપર એ ફિટ થઈ જશે. તો આ રીતના આપણે રબર ચડાવી દઈશું જેના લીધે એકદમ સિક્યોર થઈ જશે. એની જે સળીઓ છે એ તો નહીં જ નીકળે, પરંતુ જ્યારે પણ આપણે એને સાફ સફાઈ માટે યુઝ કરીશું ત્યારે મોજું છે એકદમ આપણા હાથ પર સોફ્ટ રહેશે અને એની સળીઓ પણ આપણને નહીં લાગે. તો આજની આ ટીપ તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.